समग्र गुजरात राज्य में हाल भारे वरसाद वरसी रह्यो छे। त्यारे ठेर ठेर खाड़ाओ ने भूवाओ जोवा मळी रह्या छे। खाड़ाओना कारणे सामान्य वाहन चालकोने तकलीफ पण आवी रही छे। नर्मदा जिल्लाना डेडियापाड़ा विस्तारना स्टेट हाईवे उपर पण मोटा मोटा खाड़ा पड़ी गया छे, जेना कारणे लोकोमां रोष जोवा मळी रह्यो छे। गंभीर रजूआतो करवा छतां पण आ खाड़ाओ पूरवामां नहीं आवता आम आदमी पार्टीना डेडियापाड़ाना धारासभ्य सहित आम आदमी पार्टीना कार्यकर्ताओं आज खाड़ो पूरव अभियान उपरांत स्वच्छता अभियान हाथ धर्यु हतु। उपरांत धारासभ्य चैतर वसावाए सरकार सामे चीमकी उच्चारी छे कि आगामी समय में जो खाड़ाओ पूरवामां नहीं आवे तो स्टेट हाईवे मोटा भारे वाहनों माटे बंद करी देशुं, तेवी पण तेओए चीमकी उच्चारी हती। પેલા દોડવાળા ને આટલાક માં ખાલી કરાય તો સીવા દોડવાળા ને ખાલી કરી દેવા ગુજરાત માં આખા રાજ્ય માં મોટા મોટા ભૂવા પડેલા છે અને ઘણા મોટા મોટા ભ્રષ્ટાચાર ના ખાડાઓ પડેલા છે। લોકો ની અનેક રજૂઆતો અને અમે પણ સરકાર ને અનેક વાર રજૂઆતો કરી છે, પછી પણ આ ઊંઘતી સરકાર આ મોંઘી સરકાર જાગતી નથી અને એના કારણે અનેક અકસ્માતો સર્જાય છે, ઘણા લોકો મૃત્યુ પામે છે, પછી પણ આ સરકારની સંવેદના જાગતી નથી। તો આજે આ સરકારને ઊંઘતી જગાડવા માટે એની સંવેદના જગાડવા માટે અમે આજે નેશનલ હાઈવે જે છે ગુજરાત અને મુંબઈને જોડતો ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો એ રસ્તા પર ઘૂંટણ સમા ખાડા પૂરવા માટે અમે આવ્યા છે સવારના, અને સવારનાથી અમે ઘણા ખાડાઓ પૂર્યા છે। તો સરકારને કહેવા માંગીએ છે કે પ્રજા જે તમને રોડ ટેક્સના પૈસા ભરે છે તો એ પૈસાનું તમે શું કરો છો? આજે આટલા મોટા ભ્રષ્ટાચારના ખાડા અમારે પૂરવા પડે છે, ધારાસભ્ય તરીકે અમારે ખાડા પૂરવા પડે છે, એટલે સરકારને શરમ આવી જોઈએ। આવનાર દિવસમાં જો સરકાર સમગ્ર ગુજરાતના ખાડા નહીં પૂરશે તો અમારા વિસ્તારોમાંથી જેટલા પણ નેશનલ હાઈવે જાય છે સ્ટેટ હાઈવે જાય છે એ અમે ભારે ભરકમ વાહનો માટે બંધ કરી દઈશું। એટલે સરકારને કહીએ છીએ તમે સંવેદનશીલ સરકાર બનો
જાગો અને આ તમામે તમામ ખાડાઓ પૂરો એવી અમારી માંગણી છે. આપ બીજાને શું ભોજપાત આપવા માંગો છો? આ વિસ્તારમાં બી ભાજપના ઘણા મોટા મોટા નેતાઓ ફરે છે, પણ એ નેતાઓના આંખની આગળ આ ખાડાઓ નથી આવતા એવું લાગે છે, કાં તો એમની સરકાર સાંભળતી નથી એવું લાગે છે. એટલે એ નેતાઓને બી કહેવા માંગીએ છે કે તમારી સરકારમાં તમે એમને જગાડો, આ ભ્રષ્ટાચારના ખાડાઓમાં ખાડાઓ પૂરવામાં નહીં આવશે. આવનાર દિવસોમાં અમારા વિસ્તારોમાંથી જે પણ નેશનલ હાઈવે જાય છે, જે પણ સ્ટેટ હાઈવે જાય છે, એમાંથી ભારે વાહનોના અવર જવર પર અમે પ્રતિબંધ મૂકી દઈશું.